નમસ્કાર, જય હિન્દ દોસ્તો. હું કુલદીપ પટેલ, તમારા બધાનો મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે સવારે 11 વાગે અને 20 મિનિટે ભારતે એક મહાન વિભૂતિની ખોટ ખાધી છે. એટલે કે મહાન એક પ્રતિભા, MS સ્વામીનાથન. બરાબર, આમ તો નામ જેટલું મોટું છે એટલા સાહેબ એમના કામ પણ મોટા છે. MS સ્વામીનાથન, સ્વામીનાથન જેની વાત કરીએ તો ભારત દેશને દુષ્કાળથી બચાવવામાં, ભારત દેશની ખેતીને સુધારવામાં અને ભારત દેશના કહેવાય ને કે હરિત ક્રાંતિના પિતા, બરોબર, MS સ્વામીનાથનનું ગઈકાલે નિધન થઈ ગયું છે. બરોબર, કેવી રીતે સાહેબ એમને ભારતને બદલ્યું, ભારતની ખેતીને બદલી, ભારતના લોકોને બદલ્યા, ભારતના ખેડૂતોને બદલ્યા, એ બધી માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે લેવાના છે. શરૂઆત કરી દઈએ. જન્મની વાત કરીએ તો સાહેબ મદ્રાસ પ્રેસિડેન્સી ખાતે એમનો જન્મ થયેલો. એમના પિતાની મિત્રો વાત કરીએ તો એ પિતા જનરલ સર્જન હતા, જેનું નામ છે MK સાંબાશિવન. માતા પાર્વતી સાંબાશિવન. અને સાહેબ MS સ્વામીનાથન ને એક મોટા ભાઈ પણ હતા. બરોબર, જ્યારે એમના પિતા મૃત્યુ પામે છે, જ્યારે સ્વામીનાથન સાહેબની ઉંમર 11 વર્ષની હોય છે, ત્યારે એમના પિતા મૃત્યુ પામે છે ને એમનું સંપૂર્ણ જે કહેવાય જવાબદારી એ એમના મોટા ભાઈ જે છે એ લઈ લે છે. પણ મિત્રો કહેવાય ને કે ભાઈ જેના માટે જન્મ્યા હોય ને એના લક્ષણો બાળપણથી જ દેખાય. એ સમયગાળા દરમિયાન MS સ્વામીનાથન સાહેબ છે એમને નાનપણથી જ ખેતી વિશે વિશેષ રુચિ હતી. 1943ની સાલ આવે છે, એ વખતે બંગાળમાં દુષ્કાળ પડે છે અને એ સમયગાળામાં મિત્રો જે ખોટ સર્જાય છે, જે ખાદ ખોટ સર્જાય છે, એના માટે સ્વામીનાથન નક્કી કરી દે છે કે ભારતને હવે ભૂખ્યું સૂવું નહીં પડે. બરોબર, તો બંગાળના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને એમને જોયા અને પછી સાહેબ નક્કી કરી લીધું કે હવે આ પરિસ્થિતિ ભારતમાં નહીં આવવા દઉં. ભારતને પૂરતો ખોરાક મળે એટલા માટે મિત્ર એમને વિશેષ પ્રયાસ કર્યા અને પોતાનું સંપૂર્ણ જીવન એમાં એમને નક્કી કરી લીધું કે ભાઈ હવે જિંદગી જીવાશે તો ભારત માટે. એટલું જ નહીં, એમની જે કૌટુંબિક પૃષ્ઠભૂમિ હતી એ સાહેબ એમને કહેતું કે ભાઈ તમે એન્જિનિયરિંગમાં જાઓ, તમે ફાર્મસીમાં જાઓ, તમે મેડિકલ ક્ષેત્રે જાઓ, પણ સાહેબ આ 1943ની ઘટના એમના આંખેથી નથી નીકળતી અને કહે છે કે હવે ખેતીનો ઉદ્ધાર કરવો એ મારું જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. પરંતુ કહેવાય ને કે ભાઈ સામાજિક દબાવોના લીધે કોઈ પણ યંગ માણસ હોય છે એ દબાતો હોય છે, ને એવી જ રીતે ક્યાંક ને ક્યાંક સ્વામિનાથન સાહેબને દબવું પડ્યું સામાજિક દબાવોના કારણે. પરંતુ એના વચ્ચે એ જ્યારે ભણી રહ્યા તો 1947માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરોબર, ત્યાં સાહેબે ભણ્યા. બરોબર, એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભણ્યા. છોડના સંવર્ધન અને જીનેટિક્સ માટે એમને અભ્યાસ કર્યો. એના પછી સાહેબ એમને 1949માં સાયટોજેનેટિક્સમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. હમણાં મેં તમને કીધું એમ કે ભાઈ સામાજિક દબાવોને કારણે એમને સાઇડમાં સિવિલ સર્વિસીસની તૈયારી શરૂ કરી દીધી, પણ સાઇડમાં સાઇડમાં એ IPS બની ગયા, એટલે કે ભારતીય પોલીસ સેવામાં એ નોકરી લાગી ગયા. પરંતુ કહેવાય ને કે ભાઈ લક્ષ્ય એક હોય તો કોઈ ના રોકી શકે. તો મિત્રો નેધરલેન્ડથી એમને ફેલોશિપ છે એ પ્રાપ્ત થઈ. એ જ સમયગાળામાં એમને ખેતી ઉપર ઝંપલાવવાનું પસંદ કરીને, જીનેટિક્સ પસંદ કરીને એ ઉપડી ગયા સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ જાય છે, ત્યાં મિત્રો એમનો અભ્યાસ જે સ્વિટ્ઝરલેન્ડ નહીં સોરી નેધરલેન્ડ જાય છે. નેધરલેન્ડ જઈને મિત્રો એમનો અભ્યાસ જે શરૂ કરે છે, નેધરલેન્ડ, યુરોપ, ત્યાંથી પછી યુનાઇટેડ કિંગડમ. બરોબર, યુનાઇટેડ કિંગડમમાં જઈને સાહેબ પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં જાય છે અમેરિકામાં. ત્યાં 15 મહિના જેવો સમય વિતાવે છે અને MS સ્વામીનાથન છે એ 1951માં જ્યારે UK માં હોય છે ત્યારે કેમ્બ્રિજ ખાતે એમના
ધર્મ પત્ની એટલે કે કહેવાય ને કે પોતાના જીવન સાથની સાથી પણ એ ત્યાં શોધી લે છે, જેનું નામ છે મીના સ્વામીનાથન, જેમના લગ્ન બરોબર થાય છે, પછી એમનું વિવાહિક જીવન શરૂ થાય છે ને જે આ સ્ટ્રગલ છે એ પણ શરૂ થાય છે. 1954 ની શરૂઆતમાં એ ભારત ફર્યા, ભારત ફર્યા અને 3 મહિના જેવું ઘરે બેઠા કામ નહોતું, પરંતુ ભૂતપૂર્વ એમના જે પ્રોફેસર છે એમને અમને ભલામણ કરીને સેન્ટ્રલ રાઇસ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી અપાવી દીધી. નોકરી છે ની બોટોનિસ્ટ તરીકેની મિત્રો એમને નોકરી અપાવી દીધી. પછી મિત્રો સમય આગળ જતો જાય છે અને જ્યારે બોટોનિસ્ટ તરીકે કામ કરતા હોય છે ત્યારે કૃષ્ણ સ્વામી રામિયા સાથે એમને લાભ મળે છે. ઇન્ડિકા જાપોનિકા ચોખાની સંકરણ કાર્યક્રમ ઉપર કાર્ય કરવાનો એમને લાભ મળે છે, એટલે કે સંકર જાતો જે છે ચોખાની એના ઉપર કાર્ય કરવાનો એમને લાભ મળે છે અને આ જ લાભ એમને ભવિષ્યમાં કામ લાગે છે. 1954 માં અડધું વર્ષ પૂરું થાય છે એમનું બરોબર, અને પછી સાહેબ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સહાયક સાયટોજેનેટિસ્ટ તરીકે કાર્ય કરે છે. એટલું જ નહીં, એ માને છે કે ભારત દેશમાં 70% થી પણ વધુ ખેતી છે અને ભારત દેશ અનાજની આયાત કરે એ ન પોસાય, એવું નક્કી કરી લેશે કે હવે આયાત બંધ કરવી છે. પ્રયાસો મિત્રો શરૂ કરી દેશે બરોબર, અને નોર્મન બોરલોગ સાહેબ અમેરિકન કૃષિ શાસ્ત્રી ભારતના પ્રવાસે આવે છે. જ્યારે ભારતના પ્રવાસે આવે છે ત્યારે ઘઉંની મેક્સિકન જાત, કઈ જાત? ઘઉંની મેક્સિકન જાત છે એ સ્વામીનાથનને આપે છે અને કહે છે કે આ ઘઉંની જે મેક્સિકન જાત છે એને જાપનીઝ જાત સાથે જોડીને ઉગાડવાની, જેનાથી તમને વધુ પડતા પ્રમાણમાં ઉત્પાદન મળશે. પ્રયાસ શરૂ કરી દે છે. 1964 માં ભંડોળ પૂરું પડે છે, પ્રયાસ શરૂ કરી દે છે. 1968 આવતા આવતા આ ઉત્પાદન છે એ 70 મિલિયન ટન જેટલું થઈ જાય છે અને ગયા વર્ષની જે લણણી છે એના કરતા 5 મિલિયન ટન વધુ ઉત્પાદન મિત્રો અહીં થઈ જાય છે. 1970 માં મિત્રો એમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થાય છે. આ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થાય છે પછી સરકાર 1971 માં એમને ખાદ્ય ઉત્પાદનમાં કહેવાય ને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થાય છે બરોબર. એના પછી આ બધા પ્રયાસોને લઈને 1971 ની સાલમાં ભારત જે છે એ સાહેબ ખાદ્ય ઉત્પાદન એટલે કે અનાજ ઉત્પાદન જે છે એ ક્ષેત્રે આત્મનિર્ભર બને છે, ખાલી ને ખાલી એક માણસના પ્રયાસ. 1954 થી 1972 વચ્ચે એ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સાથે હતા અને પછી સાહેબ 1972 માં બદલી થઈને ભારતીય કૃષિ સંશોધન પરિષદના ડિરેક્ટર જનરલના પદે એ આવી જાય છે. ભારત સરકારના પછી સચિવ બને છે બરોબર. એટલું જ નહીં, 1982 માં 10 વર્ષ પછી ફિલિપાઈન્સમાં ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એ વડા બન્યા છે. પ્રથમ એશિયન ડિરેક્ટર જનરલ બનાવવામાં એમને આવ્યા છે. એટલું જ નહીં, અહીં એટલું એક કાર્ય કરે છે ચોખાની જાતો રાઈસ જે છે એના રિસર્ચ ઉપર કાર્ય કરે છે. 1987 માં સાહેબ એમને એ સંસ્થા દ્વારા વિશ્વ ખાદ્ય પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે. 1988 માં ફિલિપાઈન્સમાં પોતાનું કાર્ય પૂરું કરે છે, મિશ્રા પોટલા સમેટીને ફરતી ભારત તરફ આવે છે. સ્વામીનાથમ સાહેબ ભારત દેશને ભૂખ મુક્ત કરવાની એક કહેવાય ને કે આમ પકડ પકડી લે છે, ભારતને હવે ભૂખ્યું સુવા નહીં દઉં એવી એમની પકડ હોય છે. 2002 થી 2005 દરમિયાન ભૂખ ઉપર સંયુક્ત રાષ્ટ્રના મિલેનિયમ પ્રોજેક્ટ છે એના સહ અધ્યક્ષ બન્યા છે. 2002 થી 2007 વચ્ચે એ વિજ્ઞાન અને વિશ્વ બાબતો ઉપર પુગ વોસ કોન્ફરન્સના એ વડા પણ હોય છે બરોબર. સ્વામીનાથનનું ધ્યેય 2007 સુધીમાં ભારત દેશને ભૂખથી મુક્ત કરવાનું એમનું ધ્યેય હોય છે. અને મિત્રો 2004 માં રાષ્ટ્રીય ખેડૂત આયોગ બને છે જેના એ પ્રથમ અધ્યક્ષ બને છે. એના પછી મિત્રો એપીજે અબ્દુલ કલામ 2007 માં
એમને રાજ્યસભાના એક સભ્ય તરીકે નામાંકિત કરે છે. રાજ્યસભાના સભ્ય તરીકે એમની સફર 2012 સુધી રહે છે. 2011 માં એક મુલાકાતમાં એ કહેતા કે ભાઈ એ પોતે જે છે એ સ્વામી વિવેકાનંદના જીવનને અનુસરે છે. બરાબર, સ્વામીનાથનનું મૃત્યુ 28 સપ્ટેમ્બર 2023 ના રોજ ચેન્નઈમાં એમના ઘરે 98 વર્ષને વયે થયું. ભગવાન એમની આત્માને શાંતિ આપે. પરંતુ એમની 3 પુત્રીઓ હતી, એ પુત્રીઓ પણ સૌમ્યા સ્વામીનાથન એક બાગ રોગ નિષ્ણાંત છે, મધુરા સ્વામીનાથન એક અર્થશાસ્ત્રી છે, અને નિત્યા સ્વામીનાથન એક ગ્રામીણ વિકાસ ક્ષેત્રે કાર્ય કરે છે. ગાંધીજી, મહર્ષિ અરવિંદ, બરાબર, અને આ જે કહેવાય કે સ્વામીનાથન, બરાબર, એ બધા કહેવાનો મતલબ કે સ્વામીનાથન, ગાંધીજી, મહર્ષિ અરવિંદ, બરાબર, આ બધા જ લોકો સ્વામીનાથનના જીવન ઉપર પ્રભાવ પાડે છે અને એમના માટે પોતાના 2000 એકર જમીન એ દાનમાં આપી દે છે. બરાબર, અને આ દાન આપ્યા પછી એનો 1/3 ભાગ વિનોબા ભાવેના જે હેતુ છે એના માટે દાનમાં આપ્યો હતો. બરાબર, તો સાહેબ આ બધી વાત છે. તો થોડી વધુ માહિતી લઈ લઈએ. ચિદમ્બરમ સુબ્રમણ્યમ એ વખતના, એટલે કે 1960 વખતના કૃષિ મંત્રી હતા. બરાબર, તો એમને હરિયાળી ક્રાંતિના રાજકીય પિતા કહેવામાં આવે છે. આ પણ ધ્યાન રાખજો. દિલબાગ સિંહ અઠવાલ ગૌની ક્રાંતિના પિતા કહેવામાં આવે છે. આ બધા એમના કલીગ છે. બરાબર, ધ્યાન રાખજો. નોર્મન બોરલોગ, બરાબર, આ નોર્મન બોરલોગ ના સાથે સહકાર પ્રયાસથી મિત્રો સ્વામીનાથન ઘણા રિસર્ચ કરે છે. બરાબર, અને આત્મનિર્ભર કરે છે ભારતને. બરાબર સાહેબ, એમને એવોર્ડ ઘણા આપવામાં આવે છે. ફિલિપાઈન્સ દ્વારા, ફિલિપાઈન્સની સંસ્થા ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, બરાબર, એમને વિશ્વ ખાદ્ય પુરસ્કાર 1987 પ્રાપ્ત થાય છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે એમને ફાધર ઓફ ઇકોનોમિક ઇકોલોજી તરીકે કહ્યા છે. 1999 20મી સદીના 20 સૌથી પ્રભાવશાળી એશિયન વ્યક્તિઓ છે, એમાં ટાઈમ્સની યાદીમાં ગાંધીજી, ટાગોર અને આ 3 જણાની સાથે સ્વામીનાથન હતા. એટલે કે એક ફોટો ગાંધીજીનો, બીજો ફોટો ટાગોરનો, અને ત્રીજો ફોટો સાહેબ એમ એસ સ્વામીનાથનનો. તો વિચાર કરો. તો સાહેબ આ જે હતું એ સ્વામીનાથનનું જીવન હતું. એ સિવાય એમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ ને બધા એવોર્ડ પ્રાપ્ત થયા છે. રેમન મેક્સેસે પણ પ્રાપ્ત થયો છે. બધા જ એવોર્ડ છે મિત્રો એમને પ્રાપ્ત થયા છે. બરાબર, ભગવાન એમ એસ સ્વામીનાથનની આત્માને શાંતિ આપે. મળીશું મિત્રો આવા નવા વિડીયો સાથે. હું કુલદીપ પટેલ રજા લઉં છું. જય હિન્દ મિત્રો.